અરવલ્લી જિલ્લાના માલપુરના ખાડિયા વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરી પકડી પાડી માલપુર પોલીસને વધુ એક સફળતા મળી છે। અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસને વધુ એક સફળતા મળી હતી। ઉત્તરાયણને લઈ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી તેમજ તુક્કલ માટે કાર્યવાહી કરવામાં આવી હતી। માલપુરના ખાડિયા વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરી પકડી પાડી હતી। માલપુર તાલુકાના અશોક મહેતાને ઘરે રેડ પાડતા 60 નંગ જેટલી ચાઇનીઝ દોરીની ફીરકી પકડી પાડી હતી। 12,000 નો કુલ મુદ્દામાલ પકડી જાહેરનામાનો ભંગનો ગુનાહો દાખલ કરવામાં આવ્યો હતો। ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિરિનિઝ, માલપુર। અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેર સ્થળો તેમજ રસ્તા ઉપર પતંગ ચગાવી શકાશે નહીં। ધાબા પર માસ્ક અને સેનિટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે। કાચથી પાયેલ માજા, ચાઇનીઝ તુક્કલ તેમજ પ્લાસ્ટિકની દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। અરવલ્લી જિલ્લા પોલીસે પૂરતો બંદોબસ્ત તેમજ જરૂરિયાત અનુસાર ડ્રોન તેમજ સીસીટીવી કેમેરા મારફતે સર્વેલન્સ રાખવા તાકીદ કરવામાં આવી છે। ભરત કડિયા સાથે જયવીની પંડિત, સિટીનિઝ, મોડાસા। સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ રાની બોર્ડર પર એક પણ કર્મચારી હાજર નથી। જાણે આરોગ્ય વિભાગ ગોળ નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સરહદી વિસ્તાર એટલે કે રાની બોર્ડર પર હાલ રાજસ્થાન સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાંથી રાજસ્થાન આવતા મુસાફરને 72 કલાકનો આરટીપીસીઆર રિપોર્ટ અથવા તો કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે એમને જ રાજસ્થાન જવા માટે પ્રવેશ આપવામાં આવી છે। રાજસ્થાન સરકાર દ્વારા રાણી બોર્ડર પોલીસને અને આરોગ્ય તંત્રની ટીમ પણ ખડકી દેવામાં આવી છે। આરોગ્ય તંત્રના કર્મચારી હર્ષદભાઈ લંબાણા તેમજ તલાટી દયારામ પણ ત્યાં ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે। ત્યારે ગુજરાતની બોર્ડરની વાત કરીએ તો ત્યાં ફક્ત હોમગાર્ડ જવાનો ખડે પગે છે, પરંતુ આરોગ્ય વિભાગનો એક પણ કર્મચારી ત્યાં હાજર નથી। શું આરોગ્ય વિભાગને કઈ જ પડી નથી કે ગોળ નિંદ્રામાં હોય એવું દેખાઈ રહ્યું છે। લલિત ડામર સાથે જયમિની પંડિત, સિટમિસ, વિજયનગર। અરવલ્લી જિલ્લામાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના 4 રસ્તા ટાઉન હોલ ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો દ્વારા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સ્વામી વિવેકાનંદના નારા બોલાવ્યા હતા, તેમજ બધા સદસ્યોએ કોરોનાની ગાઈડલાઈનને પૂરેપૂરું પાલન કર્યું હતું। ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટીનિઝ, મોડાસા। સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા દિવસ તરીકે ઓળખાતા મોડાસા નગર ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા 4 રસ્તે ટાઉન હોલ ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ, તેમાં દરેક કાર્યકર્તાઓ હાજર રહ્યા, તેમજ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવામાં આવ્યું। પ્રાંતિજ નગરના ધર્મપ્રેમી લોકો પવિત્ર ધનુર્માસમાં વહેલી સવારે મંદિરોમાં યોજાતી મંગળા આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। પ્રાંતિજ નગરના ધર્મપ્રેમી લોકો પવિત્ર ધનુર્માસમાં મંદિરોમાં વહેલી સવારે થતી મંગળા આરતીમાં સહભાગી બનીને પ્રભુ દર્શનનો લાભ લઈ રહ્યા છે। પ્રાંતિજ દેસાઈની પોળમાં આવેલ શ્રી મદન મોહન લાલજીના મંદિરમાં પવિત્ર ધનુર્માસમાં દરરોજ વહેલી સવારે 6 વાગે મંગળા આરતીનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે। પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ ધર્મપ્રેમી વૈષ્ણવ લોકો મંદિરમાં જઈને મંગળા આરતીનો લાહવો લેતા નજરે પડે છે। દેસાઈની પોળમાં આવેલ શ્રી મદન મોહન લાલજીના મંદિરમાં દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસમાં આ મંદિર પરિસરમાં વિવિધ હિંડોળાના દર્શન યોજાય છે અને દિવાળી પર્વમાં પણ ધર્મપ્રિય લોકો ઉત્સવનો આનંદ માણીને પ્રભુ ભક્તિમાં સહભાગી બને છે। પ્રાંતિજ બાંખરિયા નજીક શ્રી હનુમાનજી મંદિર નજીક આવેલ દશાશ્રી મારી વાણિક જ્ઞાતિની વાડી પાસે આવેલ શ્રી ઘનશ્યામલાલજી વૈષ્ણવ હવેલી મંદિરમાં પણ વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા વૈષ્ણવ સમાજના લોકો પ્રાંતિજ બાંખરિયા નજીક શ્રી હનુમાનજી મંદિર નજીક આવેલ દશાશ્રી મારી વણિક જ્ઞાતિની વાડી પાસે આવેલ શ્રી ઘનશ્યામલાલજી વૈષ્ણવ હવેલી મંદિરમાં પણ વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં આવીને શ્રી લાલજી મહારાજના દર્શન કરીને ધન્ય બને છે।
પવિત્ર ધનુર્માસ એટલે દાન પુણ્યનો માસ કહેવાય છે. આ પવિત્ર માસમાં જેટલું દાન પુણ્ય કરો તેનું 10 ગણું પુણ્ય મળે છે તેવું કહેવાય છે. શ્રી ઘનશ્યામલાલજી મંદિર સંકુલમાં દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી અતિ ધામધૂમથી કરવામાં આવે છે. દિવાળી પર્વ અંતર્ગત મેળાવડાનું આયોજન કરીને ધર્મપ્રેમી મહિલાઓ મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. રતિભાઈ ટેકવાણી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઉત્પાદન ખર્ચના આધાર પર લાભદાયી ભાવની માંગણીને લઈને રાષ્ટ્રવ્યાપી ધરણા અને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઉત્પાદન ખર્ચના આધાર પર લાભદાયી ભાવની માંગણીને લઈને રાષ્ટ્રવ્યાપી ધરણા અને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ભારતીય કિસાન સંઘ મોડાસા તાલુકા દ્વારા ખેડૂતો સને 19-20 ના મંજૂર થયેલ પાક વીમો ચૂકવો, વીજ જોડાણ મીટર પ્રથા બંધ કરવી, વીજ બિલમાં આપતો ફિક્સ ચાર્જ દૂર કરવો, કૃષિ ક્ષેત્રે વપરાતા સાધનોમાં જીએસટી દૂર કરવો જેવી 9 જેટલી માંગણીઓને ધ્યાનમાં લઈ સરકારને તાકીદ કરી હતી. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા. નમસ્કાર, હું કલ્પના પટેલ. અત્યારે ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી છે ભારતીય કિસાન સંઘમાં. અને અત્યારે આજે જે મોડાસા તાલુકા લેવલ પર અત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા ધરણાનો અને રેલીનો કાર્યક્રમ છે, અને એમાં અમારી માંગણી મેઇન કે જે પાક થાય છે એનો જે અત્યારે મેક્ઝિમમ પ્રાઇઝ આપવામાં આવે છે એ નહીં, પણ એમાં લાભકારી મૂલ્ય અમને મળે અને અમારી એમએસપી નક્કી કરે સરકાર, એના માટે મેઇન આખા ભારત લેવલે અત્યારે દરેક તાલુકા સ્થાન પર કાર્યક્રમ થઈ રહ્યો છે. અને બીજી અમારી જે સ્થાનિક માંગણીઓ છે અત્યારે, કે જ્યાં પાણી નથી ત્યાં પાણીની વ્યવસ્થા માટે જ્યાં તળાવો છે તળાવો ભરવામાં આવે, અને જ્યાં તળાવની પણ વ્યવસ્થા નથી ત્યાં તળાવ બનાવી દેવામાં આવે. અને ત્યારે જે પાછળ જે રિસર્વે થયા છે અત્યાર સુધીમાં એમાં ઘણી બધી ભૂલો રહી ગઈ છે, તો એ ભૂલો સુધારે ને અત્યારે પહેલા જે હતું એ પાછળ જે અમારો રેકોર્ડ છે રિસર્વેનો એ પાછો અમને જે છે જે સ્થિતિમાં છે એવો જ પાછો આપે. અને બીજું છે, અત્યારે જે દાણખાણના ભાવ વધી ગયા છે અને દૂધના તો જ્યાં છે ત્યાં જ છે, એટલે એના માટે પણ મેં સરકારમાં અત્યારે માંગણી મૂકી છે કે મીઠાનો ભાવ પહેલા બિલકુલ નહોતો અને અત્યારે 20 રૂપિયા કિલો મળે છે મીઠું, જેના માટે દવા ખાતર કે ખેડવાની કે કંઈ જરૂર બીજી વધારે હોતી નથી, છતાં એનો ભાવ 20 રૂપિયા કિલો હોય તો અમારા અનાજના ભાવ કે દૂધના ભાવ કેમ નહીં, એના પાછળ કેટલો બધો ખર્ચ કરવો પડે છે અને પૂરતું વળતર મળતું નથી, તો એના માટે કરીને આ અત્યારે ધરણાનો કાર્યક્રમને એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતા. પણ દિન પ્રતિદિન સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ પ્રદૂષણ વધતું જોવા મળે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ વાત્રક નદીને પ્રદૂષિત થતી અટકાવવા પૂર્વ ધારાસભ્ય એવા ધવલસિંહ ઝાલા આગળ આવ્યા છે. દિન પ્રતિદિન સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ પ્રદૂષણ વધતું જાય છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ વાત્રક નદીને પ્રદૂષિત થતી અટકાવવા પૂર્વ ધારાસભ્ય એવા ધવલસિંહ ઝાલા આગળ આવ્યા છે, જેમાં વાત્રક નદી કાંઠે બાયડના અલવા ગામની હદમાં નવરત્ન સ્ટોન ઇન્ડસ્ટ્રીઝની જમીનમાં નરોડ એનવાયઆરડી પ્રોજેક્ટ લિમિટેડ કંપનીએ કેમિકલ ડમ્પિંગ સાઇટ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેથી આ વિસ્તારમાં ખેડૂતો, પશુઓ તેમજ પર્યાવરણને ભારે જોખમ પુરવાર થાય તેમ હોવાથી વિસ્તારના તમામ લોકોનો ભારે વિરોધ પણ છે. તેમ છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 28 જાન્યુઆરીએ લોક સુનાવણી હાથ ધરવામાં આવશે, જેથી લોક સુનાવણી રદ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા. મેં આજરોજ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં પત્ર લખ્યો છે અને બાયડ વિધાનસભાની અંદર બાયડ તાલુકાનું અલવા ગામની અંદર મેસર્સ નરોડા એન્વાયરો પ્રોજેક્ટ લિમિટેડ એનઆઈપીએલ કંપનીની જે લોક સુનાવણી રાખવામાં આવી છે 28 તારીખે બપોરે 12 વાગે, તેનો હું સખત વિરોધ કરું છું. અને કોરોના વાયરસની મહામારીની અંદર જ્યારે સરકાર લોકોને કેવી રીતે બચાવી શકાય, વાયરસથી એના બચાવવાના ઉપાયો અને એના કડક અમલીકરણ થઈ રહ્યું હોય ત્યારે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અમુક અધિકારીઓ પોતાનું અંગત હિત માટે જે પ્રકારે આ લોક સુનાવણી રાખવામાં આવી છે તેનો હું તદ્દન વિરોધ કરું છું. આ તાત્કાલિક ધોરણ પર આ લોક સુનાવણી પહેલા તો રદ થવી જોઈએ. સાથે અમને કહેવા માંગુ છું કે જે પ્રમાણે
ખેડૂતોને નુકસાન થાય એ પ્રકારની જ્યારે ડમ્પિંગ સાઇટ બની રહી હોય ત્યારે અમારો આ તદ્દન અને સખત વિરોધ છે. આજુબાજુના ખેડૂતો, આજુબાજુના સરપંચો તમામનો વિરોધ દર્શાવીએ છીએ અને વિનંતી કરું છું ફરીથી કે આવી કોઈ પણ પ્રકારની સાઇટ અહીંયા બને નહીં અને 28 તારીખની લોક સુનાવણી તાત્કાલિક ધોરણ પર રદ કરવામાં આવે. પાટણ જિલ્લાના રાધનપુર નર્મદા નિગમની ઘોર બેદરકારીથી સાતુન ગામની સીમમાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાધનપુર નર્મદા નિગમની ઘોર બેદરકારીને કારણે સતુન ગામની સીમના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા ખેતરોમાં વાવેતર કરેલ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં નિગમ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા ખેતીની સિઝન ટાણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. રાધનપુર મહેસાણા હાઈવે પરથી પસાર થતી નર્મદા નિગમની રાધનપુર બ્રાન્ચ કેનાલના વધારાના પાણીના નિકાલ માટે બાજુમાં આવેલ કાચી કેનાલ SKFમાં પાણી છોડવામાં આવે છે, જે નર્મદા નિગમનું વધારાનું પાણી કાચી કેનાલ દ્વારા સાતુન ગામની સીમમાં આવેલ તળાવમાં જાય છે. હાલ ગામનું તળાવ ભરાયેલું હોવાના કારણે તળાવ ઓવરફ્લો થઈ આજુબાજુના ખેતરોમાં ભરાતા નિગમની બેદરકારી સામે આવી હતી. સાતુન ગામની સીમમાં આવેલ 20-25 ઓરિયાવા જમીનમાં નર્મદાનું પાણી ભરાતા તમામ ખેતરો તળાવ બની જવા પામ્યા હતા. આ બાબતે બચુભાઈ લક્ષ્મણભાઈ નાડોડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિંચાઈ વિભાગની કાચી કેનાલમાં નર્મદા નિગમ દ્વારા ગેટ મૂકવામાં આવ્યા છે. આ ગેટ ખોલે ત્યારે ગામનો તળાવ ઓવરફ્લો થઈ ખેતરોમાં પાણી ફરી વળે છે. નર્મદાનું પાણી ખેતરોમાં ભરાતા અમારા દ્વારા કરવામાં આવેલ અજવાનું વાવેતર નિષ્ફળ જવા પામ્યું છે. અગાઉ પણ નર્મદાના પાણી ખેતરોમાં ઘૂસ્યા હતા, જે બાબતે નર્મદા નિગમના અધિકારીઓને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નિગમ દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલી નથી. પણ ખેતરોમાં ભરાયેલા પાણી બાબતે નિગમના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ નિગમ દ્વારા અત્યાર સુધી પાણી બંધ કરવામાં આવેલ નથી, જેને લઈને 20-25 ઓરિયાવા જેટલી જમીનમાં નર્મદાના પાણી ભરાઈ જતા ખેડૂતોએ કરેલ તમામ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે. આ કાચી કેનાલનું પાણી અમારે નર્મદામાં મૂકેલી છે, એનો ગેટ મૂકેલો છે બરાબર. એ પાણી અમારે ગેટ ખુલે સિંચાઈ વિભાગની કેનાલમાં, એટલે એ ચાલુ કરે એટલે સીધું તળાવમાં પાણી આવે. તળાવ ઓવરફ્લો થાય એટલે સીધું ખેતરમાં આવે. ખેતર બબી તંત્ર વાયા છતાં પાક નિષ્ફળ ગયો છે. પાક નિષ્ફળ ગયો અને આ પાણી તમે ભરેલું હોય પૂરેપૂરું જોઈ લો બરાબર. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નર્મદા વિભાગ વાળા કોઈ કાન આપતા નથી. કેટલા ખેતરમાં નુકસાન? કેટલા નુકસાન? આ તો 20-25 ઓરિયા જમીનમાં નુકસાન છે. તમારું નામ? મારું નામ નાડોદા જિલ્લા વિજયમલભાઈ. ગામ? ગામ સાતુન. જ્યારે સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ભરવા માટે બનાવેલ કાચી કેનાલમાં નર્મદા નિગમ દ્વારા ગેટ મૂકવામાં આવેલો છે. આ ગેટ ખોલવામાં આવતા નર્મદાનું પાણી ખેતરોમાં ભરાયું છે. રવિ સિઝનમાં બીજી વખત ખેતરોમાં પાણી ભરાયું છે, જેને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. નિગમમાં વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ અમારી કોઈ જ વાત સાંભળતા ન હોવાનું ઝલાભાઈ નાડોડાએ જણાવ્યું હતું. એક બાજુ કમોસમી માળાથી થયેલ નુકસાનમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું બિયારણ લાવી બીજી વાર કરવામાં આવેલ વાવેતર નર્મદા નિગમની બેદરકારીને કારણે નિષ્ફળ જતા ખેડૂતોને પડતા પર પાટો જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભરત સથવારા સાથે જયમણી પંડિત, સિટી ન્યૂઝ પાટણ. ગામ સાતનો રહેવાસી છું. અમારી જમીનમાં વારંવાર નર્મદા વાળા વિભાગને કહેવા છતાં તંત્રના પાપે અમારી જમીનના પાક બધા નિષ્ફળ સાહેબ જાય છે. આજે હાલે 20-25 ઓરિયામાં અજમા વાવેતર હતું, બે વખત ફેલ ગયું. અત્યારે હાલે રજૂઆત કરવા કોઈ તંત્ર અમારું સાંભળતું નથી. તો જ્યાં જે સત્વરે કાંઈક અમારું જો કાંઈક કરે તો બરાબર છે, નકે અમારે તો હાલ અત્યારે કોઈ વારો નથી કે અત્યારે હાલ પાક થાય એમ. પાક બધો 20-25 ઓરિયાનો પાક નિષ્ફળ જયેલો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી. તો જો તમે આટલું ધ્યાન દોરો તો સારું. અને સિંચાઈ વિભાગના દ્વારા જે કાચી કેનાલમાં પાણી આવે એ પાણી અમારે તલાઈમાં આવે અને તલાઈનું પાણી ઓવરફ્લો થયા પછી અમારી જમીન પ્રવેશે છે. અને જે આગળ ગેટ મેલેલો છે મસાળી રોડ ઉપર, ઈ રે ખોલે એટલે ઈ કોઈક તંત્રના પાપે જ, બાકી તો એમની લાપરવાહીના કારણે છે. સાબરકાંઠા જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્રીજી લહેરના ભણકારા વચ્ચે તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે. વિજયનગર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિજયનગર ખાતે જ્યારે કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી ત્યારે વિજયનગર તાલુકાના લોકો અગળ ઉભી ના થાય માટે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટની મશીનરી વિજયનગર ખાતે મૂકવામાં આવી હતી. પણ સરકારી બાબુઓ દ્વારા આ મશીનરી ફિટ કરવાનો સમય જ નથી રહ્યો કે લોકોની આરોગ્ય વિશે
વિચાર આવતો નથી. શું પહેલા પણ જયારે કોરોનાની બીજી લહેર હતી ત્યારે બેડની સુવિધા કરી હતી, પણ ઓક્સિજનના બાટલો માટે સરકારી બાબુને યાદ કરાવવું પડ્યું હતું અને એ જ પરિસ્થિતિ અત્યારે છે. આશરે 4 મહિના થઈ ગયા ઓક્સિજન પ્લાન્ટની મશીનરી આવે પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓને કંઈ પડી નથી. તે અધિકારીઓને વિજયનગરમાં ઓક્સિજન પ્લાન્ટની મશીનરી આવી છે એની જાણ જ નથી. શું વિજયનગરમાં કોરોનાના કેસો સંખ્યા વધશે અને મશીનરી શોભાના ગાંઠિયા સમાન પડી રહેશે? તો જવાબદાર કોણ હશે? આદિવાસી અંતરિયાળ વિસ્તાર છે વિજયનગર તાલુકો, જનતા માટે આરોગ્ય વિભાગ કોરનિંદ્રા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક આગેવાનો આગેવાન ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે દિવસ 15માં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરવામાં નહીં આવે તો આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવશે અને નહીં થાય તો ગાંધી સિંધા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. જોવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગની જનતા જગાડશે કે શું, એ તો આવનારો સમય જ બતાવશે. લલિત ડામર સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, વિજયનગર. રાજ્યસભાના સભ્ય શ્રી અમીલાબેન બારા દ્વારા વિજયનગર ખાતે CHCમાં 36 લાખ જેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે, પરંતુ વહીવટીતંત્ર આરોગ્ય તંત્ર દ્વારા આ જગ્યાએ પ્લાન્ટ ચાલુ કરવાની કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી. વિજયનગર તાલુકાની આદિવાસી પ્રજા અને કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓને ખાસ જરૂરિયાત પડતી આ ઓક્સિજન પ્લાન્ટ વિજયનગર ખાતે ચાલુ થાય તે માટે રમીલાબેન બારા રાજ્યસભાના સભ્યશ્રીએ સતત પ્રયત્નો કરેલ છે, પરંતુ વહીવટતંત્રના પેટનું પાણી હલતું નથી અને વહીવટતંત્ર આ તાલુકાના આમ જનતા મુખના મોંમાં હોમાય ત્યાર પછી જ આ કામગીરી કરવાના દ્રઢ સંકલ્પ સાથે બેઠી હોય તેમ લાગે છે. જો આ વિજયનગર ખાતે CHCમાં ઓક્સિજન પ્લાન્ટની શરૂઆત કરવામાં નહીં આવે તો દિન 15માં ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રીશ્રીને રૂબરૂ મળી આ તાલુકા કક્ષાએ પ્લાન્ટ શરૂ થાય અને નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ લઈ તાલુકાની પ્રજા સાથે આ કામગીરી કરવા નિર્ણય કરેલ છે.